वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमले बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज जनी। श्री घनश्याम महाराज जनी। जय। लोयाधाम मंदिर में प्रत्यक्ष विराजमान प्रगट प्रतापी पीयूडा श्री घनश्याम महाराज चरणों में वंदन करी भगवान श्री हरिना 238मा प्रागट्य उत्सव ने उजवा माटे प्राण प्यारा पूज्यपाद गुरुजी की प्रेरणा थी आपने जारे जई रहा छे त्यारे आओ भक्तो महाराज चरणों में पूज्यपाद गुरुजी चरणों में वंदनी अपना वहला पूज्य निष्काम स्वामी नीलकंठ स्वामी वगैरह तमाम संतोना चरणों में वंदन करी आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। घणीक वार भक्तों आपने परचाओ शोधता होइए छे। एक वर्ष पहला गया वर्षे श्रीहरि जयंती नो दिवस हतो। पूज्यपाद गुरुजी मंदिर में हाजर हता। अपने घणी विशाल महापूजा राखेली अने ते दिवसे गौतम भाई आवी सहज में कही गया आवता वर्षे महाराज ना प्रागट्य नो उत्सव छे एनी सेवा आखे आखा उत्सव नी बधी सेवा मने आपजो। आपने ताळियोथी बिरदावीए एमनी केवी भावना हती। हमणा छेल्ला एकाद वर्षथी आपणे आ हरिचरितामृत सागरनी कथा चाले छे। जोगानु जोग तमे विचारो सागरनी कथामां पूर 8मुं तरंग 64मुं अत्यारे चाली रह्युं छे। भगवान श्रीहरि रामनवमी को उत्सव करण वड़ताल मा रामनवमी नो उत्सव करवा माटे महाराजे संकल्प कर्यो। वड़ताल पधार्या छे। देशांतर मा पत्रिकाओ लखाणी हजारो हरिभक्तो भेगा थया। महाराजे नानामां नानी टकोर भलामण सूचनो आपी दीधा। नवमी नो उत्सव छे अष्टमी नो दिवस एटले आगलो दिवस छे। बधा भक्तो आवी गया छे। तमे बधा भक्तो पण जो आगला दिवसे आवी गया ने ताळियोथी वधाओ बधाने। हा एटला बधा भक्तो आव्या छे अने ए समयमां आगला दिवसे अष्टमीना दिवसे रात्रे बधा भक्तो सूवा गया। महाराजे घणी सूचनाओ आपी छे घणी टकोरो करी छे। महाराज पण पोढवा गया। महाराज ने ऊंघ न आवी। थोड़ी वार मां उभा थई गया। भक्त वत्सल भक्त प्रतिपाल भगवान एने भक्तोनी चिंता छे। जोबन पगे वगैरे ने जगाड़िया। अर्धी रात्रे पार्षदों ने
શસ્ત્રો સાથે તૈયાર કર્યા, ચોકી ફેરો કરવા માટે મહારાજ નીકળ્યા છે અને અડધી રાત્રે મહારાજ અને પાર્ષદો વાત કરે છે. શ્રી હરિપુની કહત ભયેવો પગે તુમ સુનહો બાત. શ્રી હરિપુની કહત ભયેવો પગે તુમ સુનહો બાત. જૈસે જુગ જબ પ્રાપ્ત ભયે તૈસે તપ ધર્મ રહાત. ભગવાન શ્રીહરિએ જોબન પગેને ફરીથી કહ્યું. સંવાદ ચાલુ છે. અડધી રાત્રે રામનવમીના સમયના પૂર્વમાં ભગવાન શ્રીહરિએ કરેલી આ નાની ટકોર આપણને બધાને કામ લાગે એવી છે. સંવાદ એવો ચાલે છે. મોડી રાત્રે નીકળ્યા છે, ઘનઘોર રાત્રિ છે, કૂતરાનો અવાજ, બીજી બાજુથી શિયાળિયાઓનો અવાજ, ત્રીજી બાજુથી તમરાઓનો અવાજ. આ ભયંકર રાત્રિમાં આવા બિહામણા અવાજો આવવાથી રાત વધુ ભયંકર લાગે છે. વડતાલ ગામની ચારે બાજુ સીમમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રીહરિ કહે છે, ભક્તો અમને આવો ડર નથી લાગતો. અમે તો એકલા 11 વર્ષની ઉંમરે 8 વર્ષ સુધી વનમાં ફર્યા છીએ. 8 વર્ષ શબ્દ મહારાજે આ સાગરની અંદર ઓરિજિનલ સહજ રીતે એટલે 7 વર્ષ કરતા પણ વધારે સમય અમે ફર્યા છીએ. અને ત્યારે જબન પગીએ કહ્યું, મહારાજ અમે તો જાણીએ છીએ તમે ભગવાન છો, તમને વળી ભય શેનો? તમારો અમે નિશ્ચય કર્યો છે, ભાઈરામદાસ સ્વામીના સમાગમે કરીને અમે ઓળખી લીધું છે આપ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે ભગવાન શ્રીહરિએ જુબન પગીને ટકોર કરી, વાત તો સાચી છે, તમે અમારી ઓળખાણ કરી છે, પણ હવે અમારી ઓળખાણ ખરી ત્યારે કહેવાય, અમારી આજ્ઞામાં તમે અખંડ રહો. ધર્મનું પાલન કરવું એ જીવનું કર્તવ્ય છે. મહારાજના પ્રસાદીના શબ્દો, સમયામાંથી આવી પ્રસાદી લઈ જવી જોઈએ. બાકી આપણે ઘણી બધી પ્રસાદી લઈ જઈએ છીએ અને આપણા મંદિરની ગરમ ગરમ રોટલી તો બધાને એવી ફાવી ગઈ છે ને. આપણા નિર્ગુણ સ્વામીને તાળીઓથી વધાવો. હા, કઈ વાંધો નહીં, એ પ્રસાદી પણ લેવા જેવી છે. ભગવાન શ્રીહરિ એમ કહે છે, જોબન પગી શસ્ત્રે કરીને માથું કપાઈને એ પણ સહેલું છે, અગ્નિમાં પડીને સળગીને બળી મરવું ને એ પણ સુગમ છે, પરંતુ ધર્મ પાળવો ને એના કરતા પણ કઠણ છે. આ સંવાદ ચાલે છે અને શ્રીજી મહારાજ આગળ બોલે છે, એટલે સ્વામી લખે છે, શ્રી હરિપુનિ કહત ભયેવો પગે તુમ સુનહો બાત. જૈસે જુગ જબ પ્રાપ્ત ભયે તૈસે તપ ધર્મ રહાત. હે જોબન પગી, તમે સાંભળો, જે સમયે જેવો યુગ આવતો હોય તે સમયે તેવું તપ અને તેવો ધર્મ સમાજમાં પ્રવર્તે છે. ચોમાસામાં જ્યાં અનાજ વાવો ત્યાં ઉગી નીકળે, શિયાળામાં તેમ થતું નથી. ભગવાન શ્રીહરિ સાક્ષાત બોલી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી આ વાતને અંતર્યામી રૂપે જાણી રહ્યા છે. આધારાનંદ સ્વામી લખી રહ્યા છે અને આજે આપણે લોયાધામમાં એ કથા વાંચી રહ્યા છીએ. મહારાજના શબ્દો વાંચીએ છીએ, એ જેવા તેવાના નહીં. હમણાં નિષ્કામ સ્વામીએ કહ્યું ને, અમે વિષય પ્રેઝન્ટેશનનો રાખવાના હતા, પ્રેઝન્ટેશન બનાવવાનું ચાલુ પણ કરી દીધું, પણ તમે જાણો છો પ્રેઝન્ટેશન એટલું ઈઝી નહોતું એટલે થોડું અધૂરું છે, ફરીવાર ક્યારેક લઈશું. મહારાજના પ્રસાદીના કેવા અદ્ભુત શબ્દો છે. ચોમાસામાં તો જ્યાં અનાજ વાવો ત્યાં ઉગી નીકળે, શિયાળામાં તેમ નથી થતું, ઉનાળામાં તો ક્યાંક જ દેખાય. ધરતી એની એ છે, આ જ ધરતીમાં ચોમાસું આવે તો થોડું બોલો લીલુંછમ થઈ જાય. અમેરિકામાં પણ તમે જુઓ, હમણાં ચોમાસું ચાલુ થયું જોજો તમે, અને વિન્ટર પડે ત્યારે અમેરિકામાં કેવું લાગે.
આપણા કાઠિયાવાડ કરતા તમે જોયું છે ને, ચોમાસામાં અનાજ વાવો તો ઉગી નીકળે, શિયાળામાં તેમ થતું નથી, ઉનાળામાં ક્યાંક જ દેખાય છે. જે સમયે જેવા શક્તિશાળી પુરુષ હોય તેવું તપ અને તેવો ધર્મ વર્ણોમાં અને આશ્રમોમાં પ્રવર્તાવે છે. આ પૃથ્વી હંમેશા પુરુષ પ્રધાન રહી છે. અમે સંતોએ પણ કલ્પના નહોતી કરી કે લોયાધામમાં એક મહિના સુધી કથાનું આયોજન કરીએ અને એવરીડે સાંજે ભક્તો આવશે. અરે ઘણા ભક્તો તો હાથ જોડીને કહી ગયા હતા, અમારા ભૂપેન્દ્ર કાકા બેઠા છે. પહેલે દિવસે ગુરુજી પધાર્યા, જાહેરાત થઈ, ભૂપેન્દ્ર કાકાએ હાથ જોડીને કીધું કે સ્વામી મારે છે ને સવારે 3 વાગે જાગવું પડે અને નોકરીએ નીકળવું પડે, એટલે દરરોજ હું નહીં આવી શકું. અમારા મુકેશભાઈ કહેતા હતા સ્વામી મારે તો એના કરતા કલાક દૂરથી આવવાનું, સવારે 5 વાગે સ્ટોર ખોલવાનો, પણ એક મોટા પુરુષ પધારે, તમે જુઓ છો ને. એક મહિના સુધીની ભાગીરથી એ ગંગા વહેતી હતી અને જેટલા ના પાડતા હતા ને બધા આવતા થઈ ગયા. હા, એકે એક મહિનો તાળીઓથી વધાવવા, મોટા પુરુષનો પ્રતાપ છે. તપ અને ધર્મ આ બે બાબત એવી છે ને જેમાં હોઈને એનાથી જ મળે છે. આટલા બધા ભક્તો ખેંચાતા હતા, કારણ શું છે? એવા શક્તિશાળી, એવા પ્રતિભાશાળી મોટા પુરુષ પ્રગટ થાય છે ને એનો એ પ્રતાપ છે. કેવા અદ્ભુત મહારાજના શબ્દો છે. કોઈ સત્પુરુષ રાજા રૂપે પ્રગટ્યા હોય તો તેઓ બધી જ પ્રજામાં તપ અને ધર્મ પ્રવર્તાવે છે. આજે અમેરિકામાં ઘણા મંદિરો છે, ઘણો મોટો સત્સંગ છે, પણ ધારણા પારણા કે ચાંદ્રણ કરનારા ભક્તો બહુ ઓછા મળે. આપણા લોયાધામ પરિવારની અંદર નાના દીકરાઓ, નાના બાળકો ધારણા પારણા ચાંદ્રણ કરનારા છે. પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કેટલા બધા ભક્તોએ ધારણા પારણા ચાંદ્રણના નિયમ રાખ્યા છે. તમને ખબર હોય કે ન ખબર હોય, આપણા પરિવારમાં એટલા બધા ભક્તોએ તપના નિયમ, નિમેશ ભગત પુનાવાળા, એમણે એમના ધર્મપત્નીએ 11 મહિનાનું ચાંદ્રણ વ્રત કર્યું છે. વિચારો તમે, તાળીઓથી વધાવો, 11 મહિના. પતિ પત્નીએ ભેગા થઈને 1 વર્ષની અંદર 11 મહિના ચાંદ્રણ કરવું, તમે કરો તો ખબર પડે, તમને ખબર જ છે. આનું કારણ છે આ સાગરના શબ્દો. વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એના જવાબમાં શ્રીજી મહારાજે એમ કહ્યું, સ્વામી દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ને ધ્યાન આ 8 વસ્તુમાં 4 વસ્તુ પ્રધાન છે. દેશ કાળ ક્રિયા ને સંગ આ 4 જેવી હોય એવો પુરુષ થાય છે. એમાં પણ બહુધા સંગ પ્રધાન છે. અને મહારાજ એમ બોલ્યા, તમ જેવા પુરુષનો સંગ હોય ત્યાં દેશ પણ રૂડો થાય, કાળ પણ રૂડો થાય, ક્રિયા પણ રૂડી જ થાય. આ અમેરિકા જેવો દેશ કોઈ કલ્પના ન કરી શકે, પણ એક પૂજ્યપાદ ગુરુદેવ જેવા સત્પુરુષ પધાર્યા, સંકલ્પ કર્યો, એમણે દાખલો કર્યો તો અમેરિકા જેવી ઉજ્જળ ભૂમિની અંદર આવો લીલો છમ સત્સંગ લોયાધામનો ઉભો થયો. તમે જો કોઈ અધર્મી રાજા થાય તો તે પાપને અને અધર્મને જ ફેલાવે છે, તપનો તથા ધર્મનો તે નાશ કરે છે. કારણ કે અધર્મીનો એવો સ્વભાવ છે. બંને પાસા સમજવા જરૂરી છે. દુઃખને જાણ્યા વિના સુખ છે ને અધૂરું છે. અંજવાળાની ઓળખાણ નથી ને, એને અંધારું હોય તો અંધારામાં એ ભટક્યા જ કરે. ઘુવડ માટે અંધારું કાયમ માટે છે ને, સૂર્યને ખબર જ નથી. અધર્મ એનો સ્વભાવ કેવો છે? તપ અને ધર્મનો નાશ કરાવવાનો. ધર્મી માણસ એનો સ્વભાવ કેવો છે? તપ અને ધર્મની વૃદ્ધિ કરાવવી. અધર્મી તો ઉપરથી ઘણો સ્વચ્છ દેખાતો હોય અને અંદર તો મલિનતાનો કોઈ પાર હોતો નથી. એટલો બધો મલિન આહાર કરાવે તેની કોઈ શંકા રાખતો નથી. જેમ જેમ મલિન આહાર કરતા જાય તેમ તેમ તેનું શરીર અપાર બળવાન થતું જાય. અરે ધર્મમાં આટલી મલિન બુદ્ધિ ન હોવી જોઈએ. બીજી બુદ્ધિ પણ આવી મલિન કોઈ જગ્યાએ જોઈ નથી. આ દુનિયા બાબતની બુદ્ધિ તો અનંત હોય છે. તે બુદ્ધિ અનંત હોવા છતાં જોઈને બધા માણસો પાર લઈ શકે છે. આ ભરતખંડના જેટલા પ્રદેશ છે તે બધાને બુદ્ધિમાં બાંધી દે છે. વાત છે અધર્મી વ્યક્તિની.
ભગવાન જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે અધર્મ વૃદ્ધિ પહેલાં પામે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. શ્રીમદ સત્સંગ જીવનમાં ભગવાન પ્રાગટ્યની કથા તમે જુઓ, અધર્મ કેવો અભિવૃદ્ધિને પામ્યો છે. મહાત્માઓ ધ્રુજી ગયા, હિમાલયમાં પહોંચ્યા છે, ભગવાન નર અને નારાયણને પ્રાર્થના કરી છે, ભગવાન નારાયણે આશીર્વાદ આપ્યા છે. નારાયણના સંકલ્પથી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થવા માટેનું નક્કી કર્યું છે, તમે જાણો છો કથા. ત્યાર પછી દુર્વાસાના શાપથી ધર્મ ભક્તિ વગેરે પ્રગટ થયા, ધર્મ અને ભક્તિને કેટલું દુઃખ પડ્યું છે. આ પૃથ્વીનું ચક્ર સતત સુખ દુઃખ, દિવસ રાત, ઠંડી ગરમી, શિયાળો ઉનાળો, આ ચક્ર ચાલ્યા જ કરે છે. એવી જ રીતે એક ચક્ર સતત ચાલ્યા કરે છે, ધર્મ અધર્મ, અધર્મ ધર્મ. આજે આપણને આનંદ એ વાતનો થાય, ભારત દેશ 800 વર્ષથી કરડી કસોટીમાંથી પસાર થતો હતો. 800 વર્ષ કરતા વધારે સમય, કેવી કેવી પરીક્ષાઓ, કેવા કેવા વિદેશી આક્રમણો. આક્રમણમાંથી બહાર નીકળ્યા પછી આઝાદીનો સમય આવ્યો, પણ આઝાદી એવી ગોજારી હતી. ઇતિહાસકારોએ કહ્યું છે કે પરાધીનતાના સમય કરતા પણ આઝાદીનો સમય ભારતનો કરુણ હતો. એના સાક્ષીઓ આજે છે, આપણા ડોક્ટર બાબુ કાકાને પૂછજો તમે. પણ આજે ભારત દેશ, આપણે બધા એટલા માટે ભાગ્યશાળી છીએ કે આખો દેશ આજે ધર્મમય બન્યો છે. તાળીઓથી વધાવીએ હા. આખા ભારત દેશની અંદર નીતિ, ધર્મ, પ્રામાણિકતા, માનવતા, સજ્જનતા, સાધુતા, તપ બધું વધી રહ્યું છે. એનું કારણ છે દેશની અંદર એક, હમણાં કેવી વાત આવી તમે જોયું ને, આમાં સાંભળીને, કોઈ સત્પુરુષ રાજા રૂપે પ્રગટ્યો હોય તો તેઓ બધી જ પ્રજામાં તપ અને ધર્મ પ્રવર્તાવે છે. કોઈ સત્પુરુષ રાજા રૂપે પ્રગટે છે અને આજે આપણે કહી શકીએ, આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ભારત દેશને જે અત્યારે વ્યક્તિ મળ્યા છે ને, નેતૃત્વ મળ્યું છે નરેન્દ્રભાઈ મોદીજી, એક સત્પુરુષ કરતા જરાય કમ નથી. આપણે ભાગ્યશાળી આવા સમયમાં આવ્યા છીએ. ક્યારેક બાબુ દાદા જોડે બેસો ને, 50 વર્ષ જૂની વાતો સાંભળો ને. અમે નાના હતા, વડોદરા ભણતા, હજી 20-15 વર્ષ પહેલાની વાતો, સ્ટેબિંગ, કરફ્યુ, ધમાલ, વગર વાકે નિર્દોષ માણસો દરરોજ હેરાન થતા હોય, દુખી થતા હોય, આપણે જોતા હતા. અધર્મનો સ્વભાવ છે લોકોને દુઃખ પહોંચાડવું અને ધર્મીનો સ્વભાવ છે લોકોને સુખ પહોંચાડવું. તે અધર્મી રાજા બુદ્ધિથી જેવી વાતોને નક્કી કરી લે તેવું બધાને દેખાડે છે. પરંતુ આ ભૂમિ ઉપર જે મોટા સારા દેવ કે સારા રાજાઓ થઈ ગયા, તેમાં કોઈમાં આવી બુદ્ધિ કોઈની સાંભળી નથી. તે જે જે ક્રિયા કરે છે તે એક પણ નિયમ વિનાની હોતી નથી. આવા રાજાઓ જે યુગમાં થયા છે તે બધા વધતા વધતા આગળ ઘણા વધી ગયા છે. સાગરની એવી સરસ મજાની આ બધી વાતો છે. થોડું ધ્યાન આપશો ને તમે, આ એક એક શબ્દો પ્રસાદીના છે. આ શબ્દોને લખનાર મહાપુરુષનું કેટલું મોટું તપ હશે. આ ધારાનંદ સ્વામીએ આ ગ્રંથ જીવનના છેલ્લા સમયમાં, આપણે ઊભા રહીએ ને, આપણી ઊંચાઈ કરતાં પણ ઊંચો મહાન ગ્રંથ એમ કહી શકાય, હિન્દી સાહિત્યનો, ગુજરાતી સાહિત્યનો સૌથી વિશ્વનો વિશાળ ગ્રંથ આ હરિચરિત્રામૃત સાગર આપણા આદિગુરુ આ ધારાનંદ સ્વામીનો લખેલો છે. આ ગ્રંથની કથા આપણા મંદિરમાં કેટલા વર્ષોથી ચાલી રહી છે. આ શાસ્ત્રો મેં વાંચીએ છીએ ને, આમાંથી એટલું જ સમજાય છે, આમાં જે લખ્યું છે ને એ સાચું છે. એ પ્રમાણે જીવન જીવે છે ને સુખી થાય છે, એ પ્રમાણે જીવન નથી જીવતો એ દુખી થાય છે. સુખ બધાને જોઈએ છીએ, પણ સુખનો માર્ગ બહુ ઓછાને મળે છે. આ શાસ્ત્રો આપણને સાચા સુખનો માર્ગ બતાવે છે. આ શાસ્ત્રો આપણને ભગવાન તરફનો માર્ગ બતાવે છે. ધ્યાનથી સાંભળો, રાજા હોય કે રંક હોય, જેનું જીવન ધર્મમય છે એ સુખને પામે છે, શાંતિને પામે છે. ગમે તેવો ચક્રવર્તી સમ્રાટ છે, પણ નીતિ અને ધર્મ એને છોડે છે ને, એ દુઃખને પામે છે,
અડધી રાત્રે ભગવાન શ્રીહરિ જોબન પગી વગેરેને આ વાત સમજાવે છે. હજી તો મહારાજની આ વાત શા માટે મહારાજ કરે છે એ પણ આગળ આવશે. ભગવાનનું પ્રાગટ્ય, મોટા સત્પુરુષનું પ્રાગટ્ય કેવળ ને કેવળ આ જ કામ કરવા માટે જીવ પ્રાણી માત્રને ધર્મમાં, ભક્તિમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં વાળી અને અંતે પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડવું એ જ છે. જગતમાં કેટલાક રાજાઓ નીતિભ્રષ્ટ પણ થયા હતા. મહારાજના સમયમાં કેટલાક, અત્યારે તો બોલો મોટા ભાગના, સત્તા આવે, સંપત્તિ આવે, પદ આવે, પ્રતિષ્ઠા આવે, પછી પ્રામાણિકતા રાખવી, આ અઘરું છે, નથી લાગતું તમને? બહુ અઘરું છે. સાગરની આ નાની વાત સાંભળી પછી થોડું આપણે વિચારીએ. જગતમાં કેટલાક રાજાઓ નીતિભ્રષ્ટ પણ થયા હતા, તેઓ પોતાના પદ ઉપરથી પડી ગયા હતા. મોટા ભેખધારી ગુરુ થઈને પણ જ્યારે તેઓ નીતિરૂપ ધર્મને રાખતા નથી ત્યારે નીતિ વિનાના જે વર્ણ અને આશ્રમના લોકો હતા તે બધા સહેજે જ ઉતરી ગયા. જેમ કે વાડ વિનાના ખેતર હોય તે ભેળાયા વિના રહે જ નહીં. સરસ મજાનો પાક તૈયાર થાય પણ બાઉન્ડ્રી ન હોય, વાડ ન હોય, તો એની દશા શું થાય? એમ નિયમ વિનાનું જીવન, નીતિ વિનાનું જીવન એ અંતે દુઃખ, દુઃખ અને દુઃખને જ આપનારું છે. એમ સારા નીતિમાન ગુરુ અને નીતિમાન રાજા વિના પ્રજા બગડ્યા વિના રહેતી જ નથી. ઘણી વાર કથામાં કહું છું, બગીચો લીલો છમ હોય, સરસ મજાનો ખીલેલો હોય, બધાને દેખાય, પણ એ બગીચાની પાછળ કોઈક માળી છે, બગીચાની પાછળ કોઈક માણસની અપાર મહેનત છે એ લગભગ દેખાતી નથી. વહાલા ભક્તો, આપણે બધા સુખેથી ભજન કરીએ છીએ, અમેરિકા જેવા દેશમાં રહીને અમે સંતોને, તમે બધા ભક્તો આટલું સરસ ભજન કરીએ છીએ, એનું જો કોઈ કારણ હોય ને તો એક મોટા પુરુષ આપણને એવા મળ્યા છે, એ મોટા પુરુષની ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા છે. નીતિમાન ગુરુ અને નીતિમાન રાજા, એના યોગ વિના પ્રજા બગડ્યા વિના રહેતી નથી. પ્રજામાં ધર્મ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં તમે સાંભળ્યું હતું, પત્ની પાપ કરે એનો 50% ભાગ કોને મળે છે? ભૂલી ગયા બધું જ? થોડું બોલશો તો ખબર પડશે. પત્ની પાપ કરે એનો 50% પતિને, પુરુષોને નહીં, તમે બધા આવી જશો તો પછી વિચારીને બોલો. પુત્ર પાપ કરે એનો 50% હક કોને? પ્રજા પાપ કરે એનો 50% ભાગીદાર કોણ બને છે? હવે સમજ્યા. કારણ કે પિતાનો ધર્મ છે, પતિનો ધર્મ છે, રાજાનો ધર્મ છે, પોતાથી જે અનુયાયી છે, પાછળ આવનારો સમાજ છે, એને આગ્રહ કરીને, ટકોર કરીને, સમજાવીને, કોઈ પણ રીતે એને ધર્મના માર્ગે વાળવા એ નથી વાળતો તો એમાં રાજા પોતે ગુનેગાર બને છે. જે સ્થળે ચોકિયાત દેખાય ત્યાં ચોર આવે નહીં, જ્યાં ચોકિયાત ન હોય ત્યાં ચોર જાય છે. તેમ જ્યાં રાજાને ગુરુની ચોકિયાત ન હોય ત્યાં શિષ્યને પ્રજા બગડે છે. શ્રીહરિ સાથે રહેલા જોબનપગી આદિને આવી વાતો કહેતા કહેતા બધા હરિભક્તોના સંઘોની સંભાળ આવીને લીધી. ભગવાન શ્રીહરિ અડધી રાત્રે હરિભક્તોની સંભાળ લેવા નીકળ્યા છે. શા માટે નીકળ્યા છે? સંભાળ લેવા. આ બધી વાતો કરે છે, સંભાળ લઈને મહારાજ આવ્યા છે. શ્રીજી મહારાજ જે કંઈ લીલા કરે, જે કંઈ ચરિત્ર કરે એનો અંતિમ સાર બે જ છે, એક ધર્મ અને બીજી ભક્તિ. એન કેન પ્રકારે જીવને ભગવાનમાં, સંતમાં પ્રેમ થાય, આ એક કારણ. અને બીજું કારણ, એન કેન પ્રકારે જીવને સમજાય કે હવે મારે આ ન કરવું જોઈએ અને આ કરવું જોઈએ. ભગવાન અને ભગવાનના મોટા પુરુષ બધાની આ અલૌકિક લીલા છે. આમ તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મ નો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, ધર્મ નો લાલો રે. તાળી પાડીને, ધર્મ
ચાલો રે માં, કહે છે ધર્મ નો લાલો રે, ધર્મ વાલો રે માં, કહે છે ધર્મ નો લાલો રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, પોતાના જીવન દ્વારા જીવોને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો એમણે ઉપદેશ આપ્યો. કેવળ વાણીથી નહીં, વચનામૃતમાં શ્રીજી મહારાજ જે બોલ્યા છે ને, એક નાની વાત વાંચું છું. વાલા ભક્તો, વચનામૃતથી વિશેષ આ પૃથ્વીમાં કોઈ વાત જ નથી. તમે ગમે ત્યારે મૂંઝવણમાં હો, દુઃખમાં હો, યાદ રાખો, વચનામૃત ખોલીએ, ભક્ત ચિંતામણી ખોલીએ, જેમાં ભગવાનના વચન છે, જે શબ્દોને ભગવાનનો સંબંધ છે, એ શબ્દથી મહાન આ જગતમાં બીજી કોઈ વાત નથી. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું. મહારાજના શબ્દોને યાદ રાખજો. શ્રીજી મહારાજ જોબનપગી હોય, શ્રીજી મહારાજ વડતાલમાં હોય, ગઢપુરમાં હોય, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, ગમે ત્યાંની વાત ગમે ત્યાંથી તમે ખોલો, એનો સાર આટલો જ છે. કયો સાર છે? સ્વામિનારાયણ હરે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે, સમજાય છે વાત? મારે કહેવાય નહીં, પણ અમેરિકામાં થોડું થોડું, અહીંયા સરકાર બહુ કડક છે એટલે બહુ જાજુ નથી કરી શકતા તમે. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. જીવ જો ભગવાનની આજ્ઞામાં રહે તો ભગવાનને જેટલો આનંદ છે એટલો આનંદ જીવને મળે છે, અને જેટલું ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું. ભગવાનની આજ્ઞામાં રહેનારો જીવ ભગવાન જેટલા આનંદમાં છે ને, સુખમાં છે ને, એટલા સુખમાં રહી શકે છે. સત્સંગી જીવનની કથા, અન્નકોટ ઉત્સવ ચાલે છે, જીવબા લાડુબા આ બધા સ્ત્રી ભક્તોની સેવાથી ભક્તિ માતા પ્રગટ થાય. બહેનોએ પ્રાર્થના કરી, આવાને આવા અમારા હૃદયમાં કાયમ માટે રહેજો. ભક્તિ માતાએ કહ્યું કે અમે તો પતિવ્રતા છીએ, અમારા પતિ ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં હું રહું છું, અને અમે બંને જ્યાં છીએ ત્યાં અમારા પુત્ર ઘનશ્યામ પાછળ પાછળ સદા અમારી સાથે રહે છે. વાલા ભક્તો, આપણા જીવનમાં ધર્મ અને ભક્તિ દ્રઢ થાય તો આ મહારાજ પ્રગટ છે, છે અને છે. ભગવાન સ્વામિનારાયણનો 238મો પ્રાગટ્ય ઉત્સવ આપણે આવી રીતે ઉજવવાનો છે. કોઈક જગ્યાએ ખામી હોય, હરિચરિત્રામૃત સાગરની કથામાં અમુક પ્રસંગો એવા આવ્યા, મારે તમને બહુ નાની નાની વાત સમજાવી છે. અત્યારે નીતિની વાત કોઈને સમજાવવી, ધર્મની વાત કોઈને સમજાવવી થોડી અઘરી છે. અઘરી એટલા માટે, આખો સમાજ કેવો ચાલે છે, ઘણા અમને કહેવા આવે, સ્વામી અમે તમે કહો છો ને એકદમ સીધી રીતે રહેવા જઈએ તો બાવા થઈ જવું પડે. જગતમાં કહેવત છે, ઘી બોલો સીધી આંગળીએ ન નીકળે. જીવ પ્રાણી માત્રના મગજમાં એક મેથેમેટિક્સ ફિટ થયેલું છે, ખોટું કરીએ ને તો જ આપણે સમાજમાં, થોડું બોલો તો ખરા તમે,
જીવી શકીએ. વાલા ભક્તો, આ લોયાધામ જે ખબર છે ને તમને, પૂજ્યપાદ ગુરુજીનો કેટલો રાજીપો છે આ લોયાધામ ઉપર તમે જાણો છો ને. એક નાનકડો વિડીયો તમને બતાવું. 5 વર્ષ પહેલાં આ મંદિર એનો પ્રથમ દિવસ હતો, મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વની આ વાત, પણ આ ગુરુજીના શબ્દોને તમે કાયમ યાદ રાખો છો. મને ખબર છે ઘણીવાર આપણા મંદિરમાં હરિભક્તો આ શબ્દ બોલતા હોય છે, ગુરુજીએ કયા સંદર્ભમાં કેવી રીતે શબ્દો કહ્યા છે ને, ક્યારેક આપણે આપણા સદગુરુ, આપણા હૃદય સમ્રાટ એની પૂર્વની વાતો વારંવાર વાંચવી જોઈએ, વિચારવી જોઈએ ને યાદ રાખવી જોઈએ. એક નાની વાત આપણે વિડીયો દ્વારા દર્શન કરીશું, ત્યારબાદ આગળની વાત. પણ એક વાર તમે યાદ રાખજો, આ તો નાનકડું આપણું મંદિર બહુ રૂપાળું, બહુ સરસ દિવ્ય છે, કદાચ આ સોનાનું આપણે એને બનાવી દઈએ. પણ યાદ રાખજો કે સુરત સ્વામી, સંત સ્વામી, શ્રીજી સ્વામી, નિષ્કામ સ્વામી, આવા જો સાધુ ન હોય ને તો કલ્યાણ ન હોય. તમે માનતા કે ન માનતા, હું એમ માનું છું કે મારા ધનભાઈ છે કે આવા સાધુની વચ્ચે મને રહેવા મળ્યો છે. ગુરુ શિષ્યના નાતા તો આઈના છે, બાકી હું મહારાજની રાણી છું ને એ બધા મહારાજની રાણીઓ જ છે. તમને વર્તાલા 5માં કીધું, બીજા જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. એ વાત તમને જે ફિટ બેહી ગઈ છે એટલે હું તમને શેરડીનો ઉપમા આપું છું. તમે કરોડો રૂપિયાના દાન કરો એનાથી તમારી મોટા નથી, અમે મોટા મોટા મંદિરો બાંધી એનાથી અમારી મોટા નથી, મારી ને તમારી મોટા એમાં જ છે કે મહારાજ જેવા છે આપણે જાણીએ અને એને રાજી કરવા રાતને દિવસ મચીએ. આપણું મિશન એ છે. એટલે શબ્દો સાંભળ્યા ને તમે, સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પૂજ્યપાદ ગુરુજી, આ બધા મોટા પુરુષો, અરે વચનામૃત હોય, વેદ હોય, ઉપનિષદ હોય, આ બધા શાસ્ત્રોનો સાર એટલો જ છે કે પ્રગટ સત્પુરુષ કોઈ મળે, કોઈ સાચા સંત આપણને મળે હાલતા ચાલતા, એના વિના આપણું જીવન ક્યારેય ભગવાન સુધી પહોંચતું નથી. નીતિ અને ધર્મ આ બે એટલા સૂક્ષ્મ છે. હરિચરિતામૃત સાગરમાં એક નાની વાત, રમણ દાદા, શ્રીજી મહારાજના મનમાં ઈચ્છા હતી, ગઢપુરની બાજુનું ગામ બોટાદ, ગામ મોટું છે પણ આખું ચુસ્ત જૈનોનું ગામ, ભગવાનને કોઈ માને પણ નહીં. મહારાજના મનમાં સંકલ્પ થયો, એક ગામમાં સત્સંગ થાય તો સારું, ભગવાન તો સમર્થ છે. વ્યાપકાનંદ સ્વામી પધાર્યા, દાહ ખાચરની મરેલી ઘોડીને જીવતી કરી બોટાદમાં. આ વાત આખા બોટાદમાં ફેલાણી. આખા બોટાદના એક અતિ ધનિક ભાઈચંદ્ર શેઠ, એના દીકરા ભગાભાઈ દોશી, આ નાનો દીકરો, એણે વાત જાણી કુતૂહલ થયું, આશ્ચર્ય થયું. મરેલી ઘોડી એણે આંખથી જોઈ હતી અને એને બેઠી કરી દીધી. સંતમાં ભાવ થયો, સંતને લીધે ભગવાનની ઓળખાણ થઈ. આ ભગા દોશી નાના દીકરા, એને ભગવાનની ઓળખાણ તો થઈ, પણ પ્રશ્ન એ હતો ઘરમાં બાપુજીનો ત્રાસ એવો ભયંકર, સ્વામિયાણ ભગવાનનું જો નામ લેવામાં આવે ને તો પણ હેરાન હેરાન કરી નાખે. એવામાં મહારાજ બોટાદ પધાર્યા. ચોરી છુપીથી ઘરમાં કોઈને જાણ કર્યા વિના ટોપલા ભરી ભરીને સાકર, ઘી વગેરે સીધું ભગા દોશી રસોઈ આપવા માટે લાવ્યા. મહારાજે ભગા દોશીને પૂછ્યું, તમે આ રસોઈ લાવ્યા છો? પિતાજીને પૂછ્યું છે? અરે મહારાજ, એને પૂછું તો રસોઈ આપવા દે, મારી સેવાને સ્વીકારો. ભગાદોશીના મનમાં એમ હતું મહારાજ રાજી થશે. ભગાદોશીના મનમાં એમ હતું મહારાજ મને બિરદાવશે, સાબાસી આપશે. અને ભગવાન સ્વામિનારાયણે ત્યારે ભગાદોશીને કહ્યું, ભગાદોશી, અમે તો ધર્મની સ્થાપના માટે આવ્યા છીએ. મહારાજના શબ્દો, અમે કોઈની રસોઈ લેવા નથી આવ્યા, અમે કોઈની રસોઈ લેવા નથી આવ્યા, અમે તો જીવ પ્રાણી માત્ર જે કરે, ધર્મને આધારે કરે એ કરવા આવ્યા છીએ. તમે રસોઈ આપો, ધર્મના આધારે આપો, ન આપો તો ધર્મના આધારે ન આપો. તમારી ફરજ છે, તમારા પિતાજીની આજ્ઞાથી કરવું જોઈએ. પિતાજીને પૂછ્યા વિના લાવ્યા,
આ તો ધર્મ નહીં અધર્મનું કામ છે, તમે જાઓ પિતાજીને જાણ કરો, પિતાજી પાસે માફી માગો, અમારા જો સાચા ભક્ત હો તો અમારી આજ્ઞા પાળો. ભગા દોષી ઉપર વીજળી પડી, પણ ભગવાન સ્વામિનારાયણના કડવા શબ્દો હતા, કડક આદેશ હતો, ટોપલાઓ પાછા કાઢ્યા. ઉદાસ હૃદયથી ભગા દોષી તો ગયા, પિતાજી આગળ દિલ ખોલીને બધી વાત કરી, રડી પડ્યા. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર દ્વેષીલા એવા ભાઈ ચંદ્ર શેઠ એના મનમાં વિચાર થયો કે આખી દુનિયા વાત કરે છે ભગવાન સ્વામિનારાયણ કામણ ટુમણ કરનારા છે, જાદુગર છે, આવા છે તેવા છે, પણ ભગવાન સ્વામિનારાયણ આટલા ધર્મનિષ્ઠ છે, આટલા નીતિમાન છે, આટલા પ્રામાણિક છે એ જાણી એના હૃદયમાં ભાવ જાગ્યો, અને ભાવ જાગ્યો ત્યારથી આખું બોટાદ ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયું. આ મૂળ પ્રસંગ વિચાર હતો. પૂજ્યપાદ ગુરુજી 1993માં અમેરિકા પધાર્યા. સાંભળજો, ઘટના બહુ જાણવા જેવી છે. ત્યારે આ અમેરિકા દેશમાં ગુરુજીને ઓળખતા હોય જાણતા હોય એવા હરિભક્તો ગણ્યા ગાંઠ્યા હતા, આંગળીના ટેરવે ગણી શકાય એવા, જેમાં રમણદાદા, દાસકાકા, જસભાઈ, મેનપુરાવાળા મનુભાઈ, ફ્લોરિડામાં છે અત્યારે, બહુ જવલ્લે ભક્તો હતા. પરંતુ એ સમય દરમિયાન એવા વિપરીત સંજોગો હતા, રમણદાદા સાક્ષી છે, દાદાને ખબર છે, ઘરે ઘરે દારૂ મીઠ હતા, ઘરે ઘરે વિપરીત સંજોગો હતા, સાધુનો મહિમા નહોતો, બેઝમેન્ટમાં રહેવું પડે. દાદાએ જોયું છે ત્રણ ત્રણ દિવસના ગુરુજી અને સંતોએ ઉપવાસ કર્યા છે આ દેશમાં, તો પણ ક્યારેય પણ જે અનાર્ય ઘર છે, ધર્મ ભક્તિ વિનાનું ઘર છે, એ ઘરનું પાણી સુધા નથી પીધું ને, એટલે આ લોયાધામનો સત્સંગ આજે આવો દિવ્ય દેખાય છે. જોવો છો પણ મહારાજે તો આવી કંઈક કસોટી, ભગવાન સ્વામિનારાયણે એવો સત્સંગ આ રોપ્યો છે ને. હું કહેવા શું માંગુ છું, ધર્મ છે બહુ સૂક્ષ્મ, નીતિ પ્રામાણિકતા આ કડી યાદ રાખવા જેવી છે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ભગવાનના પિતાનું નામ શું છે, થોડું જોરથી બોલો. ધર્મદેવ. પહેલા તો પિતાની જ કથા આવે ને, પછી માતાની કથા, અને પરમ દિવસે બાલુડા ઘનશ્યામની કથા. તાળી પાડીને ગાઈએ, આટલા બધા ભક્તો છે, તમારી તાળીનો અવાજ આવવો જોઈએ, તાળી બધાની પડવી જોઈએ. મુકેશભાઈ સરસ. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, ધર્મ વાળા સાથે હે તમારે રે. 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 એમ વાલો કહે વારે વારે રે. એમ વાલો કહે વારે વારે રે. આ મહારાજના પ્રાગટ્ય ઉત્સવમાં પ્રતિજ્ઞા કરીએ, અજાણતા પણ, ગમે એવી લાલચ મળે તો પણ, ગમે તેનો ભય આવે તો પણ, ભગવાનની આજ્ઞા હવે ક્યારેય લોપવી નથી, આટલી પ્રતિજ્ઞા કરો. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ બીજું, રામાનંદ સ્વામીના અક્ષર નિવાસી થયા પછીની પહેલી સભા. શ્રીજી મહારાજ બોલે છે, શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો વાંચું છું. ધર્મ પાળવાનો સંકલ્પ પણ કોઈ કરે છે ને, તો એને પણ એટલા સંકલ્પ માત્રે કરીને, એટલા સંકલ્પ માત્રે કરીને અનંત પુણ્ય કરે એટલું ફળ મળે છે. એકવાર સંકલ્પ કરીએ,
અમેરિકામાં કેટલી સાનુકૂળતા છે. આજે તો કોઈને ધર્મ પાળવો હોય ને, આ દેશમાં ભગવાનની ભક્તિ કરવી હોય ને, તો આ દેશમાં કેટલી સાનુકૂળતા અત્યારે તમે જુઓ. વર્ષો પહેલાના ભક્તોએ તકલીફ સહન કરી છે. મને યાદ છે અમેરિકામાં એવા જૂના હરિભક્તો છે જેને ખાવા પીવા માટે પણ તકલીફો પડતી. ત્યારે આજના જેવા ઇન્ડિયન સ્ટોરો નહોતા. મહિનાઓ સુધી બે ત્રણ વસ્તુ જમીને એ લોકોએ દિવસો કાઢ્યા હતા. અત્યારે બધી સાનુકૂળતા છે. લોયા ગામના કોળી જ્ઞાતિના ઘેલાભાઈ કોળી, આ ઘેલા કોળી દુકાળના દિવસો છે, ગરીબ માણસ છે, પેટ ભરાય આટલું અન્ન નથી મળતું. અને એવામાં શ્રીજી મહારાજને ખબર પડે, મુક્તાનંદ સ્વામીને મહારાજે ભલામણ કરી. મુક્તાનંદ સ્વામીએ ઘેલા કોળીને એક પત્ર લખી આપ્યો, તમે સુરત જાઓ, સુરતના મોટા શેઠિયાઓ અમારા વચને કરીને તમને રાખશે, કંઈક કામ આપશે, તમારું ગુજરાન સારી રીતે ચાલશે. લોયા ગામના ઘેલા કોળી પતિ અને પત્ની દુકાળના દિવસોમાં આવી કારમી ગરીબી, વતનનું ગામ છોડી વિદેશ જવું પડે, પતિ પત્ની નીકળ્યા છે. એવામાં રસ્તામાં સોનાનો મોટો તોડો મળે, ખબર છે ને તમને, ગરીબ માણસ છે અને સોનાનો તોડો મળે. ઘેલા કોળીના મનમાં થાય, પાછળ મારા ઘરના આવે છે. સ્ત્રીનું મન બહુ નબળું હોય, કદાચ એની મનમાં લાલચ જાગશે, એના કરતાં એણે પગથી ધૂળ નાખી દીધી, સોનાને ઢાંકી દીધું. આગળ બંને ભેગા થયા. ધર્મપત્નીએ પૂછ્યું, તમે ત્યાં શું પગે કરીને ધૂળ દાટતા હતા? વાત કરી, સોનું પડ્યું હતું. મને એમ થયું, મહારાજની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ, મારે તો ન લેવાય, તારું મને એમાં માની ન જાય, એટલા માટે મેં ધૂળ નાખી દીધી. અને ત્યારે ઘેલા કોળીના પત્ની એમ બોલ્યા કે ભગત, આપણે બંને સાથે રહીએ છીએ, તમને આટલી હજી ખબર નથી પડતી. તમે તો એ પડેલી વસ્તુને સોનાની માની, હું તો એમ માનું છું, કોઈકની પડેલી વસ્તુ હોય ને એ સોનું નહીં, એ તો ધૂળ છે. તમે ધૂળ ઉપર ધૂળ નાખી, હું કંઈ એવી નથી કે એવી વસ્તુમાં મારું મન બગાડું. કેવી નિષ્ઠા છે વિચારો તમે. ભગવાન શ્રીહરિના સંતો, ભગવાન શ્રીહરિના ભક્તો, ભગવાન શ્રીહરિના સ્ત્રી ભક્તો, ભગવાન શ્રીહરિના આજના પણ ભક્તો, એની પ્રામાણિકતા, એની નીતિમત્તા, એના ધર્મ નિયમ, એના ઉપર એક નહીં હજારો શાસ્ત્રો લખી શકાય. ઝવેરચંદ મેઘાણીએ એક ગામમાં અનુભવ કર્યો અને એણે પોતે મેઘાણીએ પોતાની અનુભવ કથાઓમાં એક નાનો પ્રસંગ લખ્યો છે કે શું ભગવાન સ્વામિનારાયણે સંસ્કારનું સિંચન કર્યું હશે, શું ભગવાન સ્વામિનારાયણે સંસ્કારનું સિંચન કર્યું હશે કે ગામડાની અભણ બાઈ પણ પાણી ગાળ્યા વિના નથી પીતી. એ જમાનામાં બ્રાહ્મણો પણ નદીમાંથી સીધે સીધું પાણી પી લેતા. અરે, ડુંગળી લસણ માટે આખા ગામો છોડી દીધા. ગાળ ન બોલવી આવી નાની આજ્ઞા માટે મૃત્યુ થાય, આવો મોટો દંડ મળે તો દંડ ભોગવવા તૈયાર થાય, પણ અપશબ્દ ન બોલ્યા આવા ભગવાન સ્વામિનારાયણના ભક્તોને તાળીઓથી વધાવીએ, આ કામ મહારાજે કર્યું છે. આજે આપણે આટલી સાનુકૂળતામાં, આ મહારાજે જોબન પગીને વાત નથી કરી, આપણને બધાને કરી છે. મહારાજની આ વાત શ્રીહરિ પ્રાગટ્ય ઉત્સવ પૂર્વે દરેક ભક્તોએ યાદ રાખવા જેવી છે. રાજા હોય કે રંક હોય, અનિતિ કરે છે અને અનિતિ અધર્મ એટલો મીઠો લાગે છે ને, અને સમાજમાં દેખાય પણ એવું, પાછું કેવું દેખાય કે બે જણાએ ખોટું કર્યું એટલે ફાવી ગયા. આ તો મારે કહેવાય નહીં, પણ દ્રષ્ટાંત તરીકે વચ્ચે હરિભક્તોના ફોન આવતા કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને, શેની, અમારા સ્ટોરમાં ચોરી થાય. હવે આવી કોઈ પ્રાર્થના કરાવે, પછી ખબર પડી ભાઈ કોઈના સ્ટોરમાં ચોરી થાય, પછી એ સરકારી ફાઇલ કરી શકે કે ભાઈ અમારું જીવન જોખમમાં છે, અમને તમે આશરો આપો, એટલે ઇલીગલ પણ. આવા દાખલા આ દેશમાં બન્યા હશે અને એના ઉપર તો પછી એવી મોટી લાંબી લાઈનો થઈ. જીવનમાં યાદ રાખજો, એક નાની તમને બે ત્રણ વિડીયો ક્લિપ બતાવી છે એટલા માટે તમને ખ્યાલ આવે, પ્રજાના બ્લડમાં ડીએનએમાં કેટલું ઊંડું અનૈતિક જીવન આવી ગયું છે, વ્યાપી ગયું છે. રાજાથી માંડી રંક સુધી આખી દુનિયાનો પ્રવાહ અવળો છે. આ
કળિયુગના યોગ્ય કરીને અધર્મ એટલો વધી રહ્યો છે, એટલો ફાલી ફૂલી રહ્યો છે. તમે જુઓ શાસ્ત્રમાં જેટલા પાપ લખ્યા છે, શાસ્ત્રમાં જેટલા પાપ લખ્યા છે, અત્યારે આ બધા પાપ લીગલ થઈ ગયા છે. હું નામ નથી લેતો, તમે આ મંદિરની બહાર નીકળો એટલે ચારે બાજુ શું છે? આ બાજુ, આ સામે, આ બાજુ બાર, આ બાજુ ડેલી, ખાલી આ બે ત્રણ વસ્તુની નહીં, જીવ પ્રાણી માત્રના મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ છે કે આ કળિયુગમાં જીવવું હોય તો ખોટું કરવું પડશે. આપણે આ ગ્રંથિ કાઢવાની છે, આ શાસ્ત્રોમાંથી એક ઘેડ પાડવાની છે. હું મરી જઈશ પણ મહારાજની આજ્ઞા નહીં લોપું, આટલી પ્રતિજ્ઞા કરીશું ને તોય આપણા હૃદયમાં મહારાજ 365 દિવસ પ્રગટ થઈને રહેશે. 365 દિવસ. એક નાની વિડીયો ક્લિપ જોઈ લઈએ આપણે, જો તમને ગમે એવી છે. આમ તો ઘણી બધી છે પણ એક જોઈ લઈએ. આ મહાનુભાવોએ પેલા કચરા પેટી ખાલી કરાવી, પછી મીડિયા વાળાને બોલાવીને કચરો વાળીને ફોટા પડાવીને જાહેરાત કરી સ્વચ્છ ભારત અભિયાન. હવે આવા સ્વચ્છતાના હિમાયતી હોય ત્યાં સ્વચ્છતા આવે ખરી? બીજો એક નાનો વિડીયો જોઈએ. શું આપણા દેશની માનસિકતા છે એ મારે તમને સમજાવવું છે. આ નાનો વિડીયો ધ્યાનથી સાંભળજો, બહુ સમજવા જેવો, સાંભળવા જેવો ઓથેન્ટિક વિડીયો છે. પ્લે કરો. લોકો કી અસલી ફિતરત તબ સામને આતી હૈ જબ ઉન્હે કોઈ અચ્છી સુવિધા યા સંસાધન મિલતા હૈ. ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર જો કુછ હુઆ હૈ આજ ઉસે દેખ કર આપકો બહોત ગુસ્સા ભી આયેગા ઓર આપકો શર્મ ભી મહેસૂસ હોગી. 135 કિલોમીટર લંબે ઇસ એક્સપ્રેસવે કા ઉદ્ઘાટન પિછલે મહિને કી 27 તારીખ કો હુઆ થા, લેકિન 2 હફતે કે અંદર હી લોગો ને કમ સે કમ 1 કરોડ રૂપે સે જ્યાદા કા સામાન ચોરી કર લિયા. ઇસ હાઈવે સે અબ તક કરીબ 25 લાખ રૂપે કી કિંમત વાલે સોલર પેનલ્સ, લાઇટ્સ ઓર બેટરીઝ ચોરી હો ચુકી હૈ. હાઈવે કો આકર્ષક ઓર સુંદર બનાને કે લિયે જગા જગા પર ફવારે લગાએ ગયે થે, ફાઉન્ટેન્સ લગાએ ગયે થે, લેકિન લોગ ઉનકી લગભગ 20 લાખ રૂપે કી એક્સેસરીઝ ભી ઉખાડ કર ઘર લે ગયે. આસપાસ કે ગાંવ કે લોગો કે લિયે જો અંડરપાસ બનાએ ગયે થે ઉનકી 25 લાઇટ્સ ગાયબ હો ચુકી હૈ. હાઈવે કે નિર્માણ કાર્ય મેં લગાએ ગયે કઈ જનરેટર સેટ્સ ઓર જાનવરો કો સડક પર આને સે રોકને કે લિયે લગાઈ ગઈ લોહે કી ફેન્સિંગ કો લોગ ચોરી કરકે લે ગયે. 120 ટન કે વજન વાલી ઇસ ફેન્સિંગ કી કિંમત કરીબ 70 લાખ રૂપે હૈ. યે બડા અજીબ સા વિરોધાભાસ હૈ કે હમારે દેશ કે લોગ સુખ સુવિધાઓ કી કમી કે લિયે દેશ કે સિસ્ટમ કો, સરકારો કો ઓર પ્રશાસન કો હમેશા કોસતે રહેતે હૈ, લેકિન જબ ઉન્હે હાઈટેક સુવિધાએં મિલ જાતી હૈ તો વો ઇનકા દુરુપયોગ કરતે હૈ. વો જાનતે હી નહીં કે ઇન સુવિધાઓ કા પ્રયોગ કૈસે કરના હૈ. ઇસસે પહેલે ભી લોગો કી ચોરી કરને કી આદતો પર હમને આપકો કઈ રિપોર્ટ્સ દિખાઈ હૈ. આપકો યાદ હોગા મુંબઈ સે ગોવા કે બીચ ચલને વાલી તેજસ એક્સપ્રેસ સે લોગો ને LCD સ્ક્રીન્સ ઓર હેડફોન્સ ઉખાડ લિયે થે. અગલી તસવીર મેં આપ દેખીએ દિલ્હી સે બનારસ કે બીચ ચલને વાલી મહામના એક્સપ્રેસ કી તસવીર હૈ. ઇસ ટ્રેન કો ભી લોગો ને અપની ખરાબ આદતો ઓર હરકતો સે જખમી કર દિયા થા. મહામના એક્સપ્રેસ કી શરૂઆત કે સિર્ફ 2 હફ્તો કે અંદર હી યાત્રીઓ ને ટ્રેન સે બહોત સારા સામાન ચોરી કર લિયા થા. હમારે દેશ કે લોગો કી માનસિકતા ઇતની ખરાબ હો ચુકી હૈ કે સરકાર ઇન લોગો કે લિયે કોઈ ભી લાભદાયક યોજના લાયેગી તો યે ઉસકા સહી ઇસ્તેમાલ કભી કર હી નહીં પાયેંગે. બિજલી મિલેગી તો ઉસસે પહેલે ઉસકી ચોરી શરૂ હો જાયેગી. ફ્રી ઇન્ટરનેટ દિયા જાયેગા તો ઉસકા ભી અનૈતિક કામો કે લિયે ઇસ્તેમાલ હોગા. કિસી નિયમ કા પાલન નહીં હોગા. સડક મિલેગી તો ઉસ પર ગલત તરીકે સે ગાડી ચલાઈ જાયેગી યા સામાન ચોરી કર લિયા જાયેગા ઓર હાઈવે બનને કે તુરંત બાદ બડી બડી દુર્ઘટનાએં શરૂ હો જાયેંગી ઓર મોકા મિલતે હી સાર્વજનિક સંપત્તિ કો નુકસાન પહોંચાયેંગે લોગ યા ઉસકા સામાન ચોરી કરકે લે જાયેંગે. ઓર યે એક્સપ્રેસવે ઇસ ચોરી કા સબસે તાઝા ઉદાહરણ હૈ. પિછલે મહિને જબ હમને આપકો ઇસ હાઈવે કે ઉદઘાટન કી ખબર દિખાઈ થી તો હમે ઇસ બાત કી ખુશી મહેસૂસ હો રહી થી કે યે પ્રોજેક્ટ સમય સે પહેલે પૂરા હુઆ. એક તો હમારે દેશ મેં કોઈ ભી સડક, કોઈ ભી ભવન, બિલ્ડિંગ યા કોઈ ઓર પ્રોજેક્ટ અપની ડેડલાઇન સે પહેલે ખત્મ હી નહીં હોતા. આપકો યાદ હોગા
हम हर बार नई डेडलाइन देते हैं और हर प्रोजेक्ट हमारा देर से ही कंप्लीट होता है, लेकिन बहुत कम बार ऐसा हुआ है कि समय से पहले कोई हाईवे बन जाए। और हमारे देश में हाईटेक सुविधाओं वाले हाईवे का निर्माण शायद पहली बार डेडलाइन से पहले हुआ। लेकिन आज इस खबर को दिखाते हुए हमें बड़ी तकलीफ हो रही है, दुख भी हो रहा है। हमारे देश में आज भी अच्छे लोगों की संख्या बुरे लोगों से ज्यादा है, लेकिन कुछ लोगों की वजह से पूरा समाज और फिर पूरा देश बदनाम होता है। तमे बद्धा वीडियो जन हसता था, बोलो है? आपड़ा लोया मंदिर आवा माटे संतोए बोर्ड मार्या चारे बाजू। निर्गुण सिंह हसे छे, हाजर हता एटले मने खबर छे। लोखंडना मोटा मोटा साइनबोर्ड मार्या कि भाई अहींयाथी लोया 5 किलोमीटर, अहींयाथी 4 किलोमीटर, अहींयाथी 3 किलोमीटर, आ बाजू डाबी बाजू वाळो, जमणी बाजू वाळो। 2 महीनामां तो बोर्ड वेचीने जमरूक खाई गया लोको, बोलो। આપણે કલ્પના ન કરી શકીએ કે લોકો આવું કરી શકે એમ। મારે સમજાવવું છે એ બહુ સરસ આ નાના વિડીયોની અંદર, આવા તો કેટલા તમે દરરોજ જોતા હશો, લોકો શું કરે છે આપણે નથી જોવાનું, આપણે શું કરવું છે એ જોવાનું છે। આ બધા દેશોમાં કેટલી પ્રામાણિકતા છે તમે જોઈ શકો છો ને। આપણે શાસ્ત્રોમાં વાત જે સમજાવીએ છીએ, કઈ વાત? પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ। આ દેશમાં સામાન્ય માણસ, આ ઘટના મને એટલી બધી સ્પર્શી ગઈ, સાંભળો। ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો થોડું જોરથી લાલો રે। ધર્મવાળા સાથે હેત મારે રે, એમણે એમ નથી કીધું કે આ સ્થાનમાં બેઠેલા હશે, આ ગામમાં બેઠેલા હશે એની સાથે મારે હેત છે। એમણે સીધું ગણિત શું કર્યું છે? ધર્મવાળા સાથે હેત, જ્યાં નીતિ છે, પ્રામાણિકતા છે, ધર્મ છે, નિયમ છે, ત્યાં ભગવાન આવે છે। આ પહેલો સિદ્ધાંત યાદ રાખજો, ભગવાનના પ્રાગટ્યની કથાનો આ પહેલો પ્રસંગ યાદ રાખવા જેવો છે। હજી 2-3 વિડીયો બતાવીશ તમને, એવી એવી સત્ય ઘટનાઓ અત્યારે વિડીયો દ્વારા સામે આવે છે, માણસે ખરેખર જાગવાનો સમય આવ્યો છે। અમુક તો વિડીયો હું દેખાડી પણ ન શકું, અમે જોઈ પણ નથી શકતા। નરક હાઉસફુલ થઈ ગયું હોય એટલે ભગવાને સાઇનબોર્ડ માર્યું છે કે હવે નાની મોટી સજા નીચે જ પતાવી દો, ખરેખર એવું દેખાય આપણને। ઇન્ડિયાથી અમે અમેરિકા આવ્યા, મારું લેપટોપ, ઉતાવળ હોય, થાક્યા હોય ઘણા, પાર્કિંગ લોટમાં બહાર ને બહાર આખી બેગ પડી રહી ગઈ। બીજે દિવસે અમને સંતોને ખબર પડી, એરપોર્ટમાં ફોન કર્યો, એ લોકોએ 2-4 પ્રશ્ન પૂછ્યા, કઈ કંપનીનું હતું, કેવી બેગ હતી, અંદર શું હતું, બધું સાચું પડ્યું, આઈડી આપીને લઈ જાઓ। અમને ડાઉટ તો હતો કે અંદર બધું કદાચ તો નહીં જ મળે, પણ બેગ આવીને હરિભક્તો લઈને આવ્યા, એવી ને એવી બધી વસ્તુ મળી ગઈ ને, ત્યારે થોડું હૃદયમાં દુઃખ પણ થયું કે આપણે શાસ્ત્રોમાં જે વાત હતી, આપણે શાસ્ત્રો દ્વારા જે વાત સમજાવવા માગીએ છીએ, એ વાત અહીંયા અમેરિકાના સામાન્ય સામાન્ય માણસ પણ સમજી શકે એવી વાતો છે। વિચારો તમે, આ દેશને તાળીઓથી વધાવીએ, આ નીતિમત્તા નાની નથી। હમણાં ગુરુજી સાથે અમારે પેન્સિલ્વેનિયા નીતિનભાઈને ત્યાં થાળ કરવા જવાનું, નિષ્કામ સમય વગેરે સંતો પહોંચી ગયા, અમે નીકળતા હતા, વિરલ ભગત કાછિયા એ ગાડી લઈ અમારી સાથે આવવાના હતા, આવી ગયા। અમે સંતો તૈયાર થતા હતા એટલે એમને કહ્યું ગેસ ભરાવીને તમે આવો, ટાઈમ ઓછો આપણો બગડે, એ ક્વિક ચેકનું ગેસ સ્ટેશન ત્યાં ભરાવી આવી ગયા। ગાડીમાં બધા બેસી ગયા, વિરલ ભગત ચારે બાજુ જોવા લાગ્યા, ગુરુજીએ પૂછ્યું શું છે? ગુરુજી પાકીટ મારું અહીંયા મૂક્યું તો ખિસ્સામાં દેખાતું નથી, ગુરુજી કે એવું નહીં, ચેક કરો। ઉતર્યા, ચારે બાજુ જોયું, અશ્વિન ભગત હાજર હતા, એમને કહ્યું, મંદિરમાં જોયું, બાથરૂમમાં જોયું, પાકીટ ન મળ્યું। એમાં લાઇસન્સ હોય, પૈસા હોય, કેટલા બધા કાર્ડ હોય, ગુરુજીએ કહ્યું આપણે દૂર જવાનું છે એટલે તપાસ તો કરો તમે। ગુરુજીએ કહ્યું તમે હમણાં ગેસ ભરાવા ગયા ત્યાં તો નહીં પડ્યું? ના ના ગુરુજી, ત્યાં તો મેં પૈસા આપ્યા, પાછું પાકીટ લીધું, ગાડીમાં મૂક્યું, પછી હું નીકળ્યો। ગુરુજીએ કહ્યું ચાલો ને જોઈએ, ત્યાં ગયા, ક્વિક ચેકમાં કેટલી બધી સવારમાં તો ભીડ હોય, અને એક બ્લેક માણસ ગેસ ભરવાનું કામ કરતો હતો ગાડીમાંથી, ગુરુજીએ પૂછ્યું આ જ માણસ હતો? હા ગુરુજી, આ એક જ માણસ છે। ગુરુજીના મનમાં એક વાર તો એમ થયું, વિરલ ભગત નીચે ઉતરે ત્યારે ગુરુજી બોલ્યા ખરા કે ખબર નહીં મળે કે હવે આના હાથમાં આવ્યો છે, તો એને પૂછ્યું, એણે કહ્યું હા મેં પાકીટ જોયું હતું, અહીંયા પડેલું હતું,
તમે ઓનરને આપ્યું છે, પૂછી લો એને અંદર. ઓનરને પૂછવા ગયા, એણે પૂછ્યું બે ત્રણ વસ્તુ, આને બધી માહિતી આપી, આવું આવું હતું, આ કાર્ડ હતા, એટલે એને ખાતરી થઈ, એણે પાકીટ પાછું આપી દીધું. વિરલ ભગત ગાડીમાં બેઠા, ગુરુજીએ પૂછ્યું કે પાકીટમાં બધું બરાબર? ગુરુજી બધું જ એવું ને એવું બરાબર છે. ત્યારે ગુરુજીએ ગાડીમાં બેઠા બેઠા વાત કરી કે જે દેશમાં પબ્લિક પ્લેસની અંદર પાકીટ પડી જાય તો પણ એવું ને એવું પાછું મળી જાય, એ દેશને શું વાંધો આવે? રામ રાજ્ય તો અહીંયા છે, અહીંયા આપણે ત્યાં તો ખાલી બોલો બોલો મંદિરોમાં બોર્ડ માર્યા છે. શું? માફ કરજો, આપણે નિંદા કરવા નથી બેઠા, પણ સત્ય તો સમજવું જ પડશે, સાચું તો આપણે જાણવું જ પડશે. મંદિરોમાં મોટા મોટા સાઇનબોર્ડ માર્યા છે અને મારવા પડે છે અને આવે છે. સાગરની કથામાં હમણાં થોડા દિવસ પહેલા મહારાજે કહ્યું, ચાંદલો કરતો હોય, ગળામાં કંઠી પહેરતો હોય, ભગવાનનું નામ લેતો હોય, મોટા મોટા સંતોની સાક્ષીએ વાત કરતો હોય, વિશ્વાસ ન કરતા. તમે જેને નથી જાણતા એનો વિશ્વાસ ન કરતા, અને કરશન દુઃખી થાવ તો અમને ફરિયાદ ન કરતા, આવું કીધું મહારાજે. આપણે શું કરીએ છીએ બોલો? કરીએ છીએ કે નહીં? આ કડી યાદ રાખજો. હા, અદ્ભુત મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા સંતોને જ્યારે જાણીએ ને, મુક્તાનંદ સ્વામી કેવું લખ્યું, હા, ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, ઉનકે શરણ રહો મદ ખોઈ, ઉનકે શરણ રહો પ્રભુ મદ ખોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ, વિમલ વિવેક ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, ત્રિભુવન કી સંપત્તિ ચલી આવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, પલકન પ્રભુ તજી મન લલ ચાવે, ઉનકે શરણ રહો મદ ખોઈ, ઉનકે શરણ રહો મદ ખોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ, વિમલ વિવેક કરો શુદ્ધ હોઈ. મુક્તાનંદ સ્વામી પંચરત્ન નામના ગ્રંથમાં એમ કહે છે, હે સંતો, હે ભક્તો, આવો વિવેક આપણા મનમાં હોવો જોઈએ. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે ભગવાન સુધી પહોંચવું છે, આપણે જગતના જીવ નથી. ગુણાત્યાનંદ સ્વામી કહે, ભરવાડ ભૂખ્યો થાય ત્યારે ભૂખ્યા થયેલા ઢોરને ઘાસ ખાતા જોઈને, ભૂખ્યો થયેલો ભરવાડ ઘાસ નથી ખાતો એમ વિચારે, એ ઢોર છે ને હું માણસ છું એમ કુસંગીને ફેલફતુર કરતા જોઈને, કુસંગીને ખોટું કરતા જોઈને, આપણે એટલું વિચાર કરવો, હું સત્સંગી છું, હું લોયાધામ પરિવારનો છું, મહારાજ અને ગુરુદેવનો બાળક છું, આટલો વિચાર આવે ને તો પણ ઘણું છે. હા, નીતિ ને પ્રામાણિકતાની વાત ભગવાન શ્રીએ અદ્ભુત કરી છે, અદ્ભુત કરી છે. હું તમને કહેવા એ માગું છું, ભગવાનના પિતા ધર્મ છે. ભક્તિ માતાએ પણ કહી દીધું ગઢપુરના સ્ત્રી ભક્તોને, તમારે જો મને બોલાવી હોય તો મારા પતિને રાખવા પડશે. શ્રીજી મહારાજે પોતાના સંતોને, પોતાના ભક્તોને, પોતાના આશ્રિતોને કેટલું ઊંચું ધોરણ પ્રામાણિકતાનું, નીતિનું, ધર્મનું, સત્સંગનું આપ્યું છે. મહારાજને દાતણ કરવું છે, વડતાલથી ગઢપુર જઈ રહ્યા છે, એમાં દરબારો જોબન પગે વગેરે ગયા અને ફટ દઈને લાવી દીધું. મહારાજે કહ્યું, ક્યાંથી લાવ્યા? અરે મહારાજ દાતણ, તમે કયો એટલે લાવી દઈએ, આ તો ભાલનો પ્રદેશ, ચારે બાજુ બાવળિયા ઊભા છે. પણ તમે
દાંતણ લાવ્યા. એક ખેતરના માલિકને પૂછ્યું હતું, મહારાજ એમાં શું પૂછવાનું? કેમ? એ ખેતર એના કોઈક માલિક હોય, એ ખેતરના જે માલિક એ બાવળના માલિક થયા, તો ધણિયાતી વસ્તુ પૂછ્યા વિના લેવું એ તો ચોરીનું કર્મ છે. અરે મહારાજ, ભૂલ થઈ ગઈ. મહારાજે સવારના પહોરમાં પાર્ષદોને હરિભક્તોને દંડ આપ્યો, આ દાંતણ લઈને જાઓ, એના જે માલિક હોય એની પાસે માફી માગો, એ કહે એમ પ્રાયશ્ચિત કરો, પછી આવો, પછી અમે સ્વીકારીએ. જોબન પગી જેવા જોબન પગીને એક દાંતણની ચોરી માટે ભગવાન શ્રી માફી માગવા માટે મોકલે, આ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય તાળીઓથી વધાવો. આવું કાર્ય ભગવાન શ્રીહરિએ કર્યું છે ને, એના ઉપર આ સત્સંગ આજે ઊભો છે. આ સત્સંગની દિવ્યતા ધર્મ નિયમની દિવ્યતા છે. બાકી કહેવાય છે ને, ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે મહાત્મ ઘટે, ઘટત ઘટત ઘટે જાય. સુખનું મૂળ ધર્મ છે. વચનામૃત હમણાં આપણે વાંચ્યું, ભગવાનની આજ્ઞા જેટલી લોપે છે એટલું દુઃખ છે, ભગવાનની આજ્ઞા જેટલી પાળે છે એટલું સુખ છે. આ વચનામૃતનું ગણિત થોડી જુદી રીતે હું વાત કરીશ. જિંદગી હસાવે તો માનો કે સારા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો સમજો હવે સારા કર્મ કરવાનો સમય પાકી ગયો છે. આપણા દરેક દુઃખના દસ્તાવેજ ઉપર આપણા હાથના જ હસ્તાક્ષર હોય છે. હમણાં એટલી બધી ઘટનાઓ બહાર આવી રહી છે, કર્મના સિદ્ધાંત ઉપર એટલું બધું બોલાઈ રહ્યું છે. આપણા કર્મના સિદ્ધાંતને આ અમેરિકન લોકો સ્વીકારે છે, વિદેશના તમામ લોકો સ્વીકારે છે. એટલા બધા અત્યારના બનેલા સત્ય દાખલાઓ, એમાંનો એક નાનો દાખલો તમને સંભળાવો છે. તમને ખ્યાલ આવે, ખોટું કરનાર એ બચી જાય છે એવું દેખાય છે, ખોટું કરનાર સુખી થાય એવું દેખાય છે, ખોટું કરનાર એને મોટું ફળ મળે એવું દેખાય છે, પણ ટેમ્પરરી છે, થોડા દિવસ માટે છે. બાકી જે કરે છે એ ભોગવે જ છે. કરેલા કર્મનો બદલો ચૂકવવો પડે છે. એમાંથી ભગવાનના સિદ્ધાંતમાંથી કોઈને બાદબાકી નથી મળતી, ભગવાનના દીકરાને પણ નહીં, ભગવાનના પિતાને પણ નહીં. દશરથ ભગવાનના પિતા હતા, પણ સંધ્યા સમયે રામને છોડી કામમાં આસક્ત થયા આપણે જાણીએ છીએ. યાદવો ભગવાન કૃષ્ણના દીકરાઓ હતા, પણ ભગવાનની આજ્ઞા છોડી દારૂ પીવા ગયા, યાદવોની કેવી દુર્દશા થઈ અને ભગવાન કૃષ્ણે પોતે કરાવી, શ્રીમદ ભાગવત ભગવાન વ્યાસ કહે છે. તો આપણને છૂટ મળવાની છે. એક નાની બીજી વિડીયો ક્લિપ આપણે નિહાળીશું, તમને ગમે એવી છે, અને મને લાગે કે મારા જ્ઞાન સમયને તાળીઓથી વધાવો. હા, બહુ સરસ એમણે બધું શોધી આપ્યું કે આવું થઈ શકશે. મેં પૂછ્યું, તમને કરી દીધું છે. આ લોયાધામમાં આપણા સંતો ભક્તો એની એટલી બધી સેવાઓ છે, રસોડાની સેવા હોય ત્યાંથી લઈ તે મહારાજની મૂર્તિની સેવા સુધી સેવા કરનારા તમામ સંતો ભક્તોને તાળીઓથી આપણે બિરદાવીએ. વાલા ભક્તો, બસ આપણા જીવનમાં આપણે જેટલી સેવા કરી મહારાજને, ગુરુજીને, સંતોને, ભક્તોને રાજી કરીએ ને, એ કરવા જેવું છે, અને કોઈ કુરાજી થાય ને એ નથી કરવા જેવું. ચાલો નાનું વિડીયો ક્લિપ. આજની વાર્તા. અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ માટે ફાંસીની સજા 24 માર્ચ 1931 રોજ નક્કી કરી હતી. એ વખતે આ ત્રણેય દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેયના પરિવાર સહિત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા. મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઈ ગયા અને મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઈને બેઠેલા લોકોને કોઈ જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા, તારીખ 23 માર્ચ 1931 રોજ આ ત્રણેયને ફાંસીના માછડે લટકાવી દીધા. જેલમાં પાછલી દિવાલમાં બાકોરું પાડી ત્રણેયના મૃતદેહોને સતલુજ નદીના કાંઠે હુસેનીવાલા ગામ પાસે સળગાવી પણ દીધા. પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહી ગયા. આ બધી નાલાયકી જેલના વોર્ડનની હતી. 1947 ભારત પાકિસ્તાનના ભાગલા થયા, લાહોર જેલ પાકિસ્તાનના ભાગે ગઈ.
લાહોર જેલને તોડીને ત્યાં શાદમાન નામની અતિ ભવ્ય સોસાયટી બનાવવામાં આવી, જ્યાં ત્રણે નરબંકાઓને ફાંસી અપાયેલી હતી. એ ફાંસીનો માચડો યથાવત રાખ્યો હતો. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાન, પોતાના સૌથી મોટા હરીફ અને દુશ્મન ગણાતા રજા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા. આ માટે એણે પ્રોફેશનલ કિલરને રાખ્યા હતા. આ પ્રોફેશનલ કિલર રજા અહેમદ કાસુરીની ગતિવિધિઓ પર નજર રાખતા. તેઓએ જોયું કે રજા અહેમદ કાસુરી નિયમિત રીતે શાદમાન સોસાયટીના પેલા સર્કલ, જ્યાં ત્રણે શહીદોને ફાંસી આપી હતી, ત્યાંથી નીકળે છે અને કારમાં ડાબી બાજુ પર બેસે છે. કાસુરીને મારવા માટેનો દિવસ નક્કી કર્યો અને એ દિવસ હતો 23 માર્ચ 1974. લગભગ સવારના 9:30 વાગ્યાની આસપાસ કાસુરીની કાર ત્યાંથી પસાર થઈ અને પાછલી સીટ પર ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિ વિંધાઈ ગઈ અને મૃત્યુ પામી. પણ આજે એવું બન્યું કે કાસુરીએ કારમાં બેસવાની જગ્યા બદલી, એટલે એ બચી ગયા અને કારમાં કાસુરીની જગ્યાએ બેઠેલો કોઈ અજાણ્યો માણસ મરી ગયો. આ અજાણ્યો માણસ એટલે 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એના માતા પિતાને મળવા પણ ન દેવામાં આવ્યા અને એક દિવસ વેલા ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા, એ જેલના વોર્ડનનો એકનો એક દીકરો. તારીખ પણ એ જ હતી અને સ્થળ પણ એ જ હતું. કુદરતે પોતાનું કામ કરી બતાવ્યું. ગુરુ ગ્રંથ સાહેબમાં કહ્યું છે, કર્મના આ ખેતરમાં તમે જેવી વાવણી કરશો એવી જ કાપણી કરવાની તમારે રહેશે. મિત્રો, આપનો દિવસ મંગલમય રહે. શૈલેષ સકપરિયાના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, એટલી બધી ઘટનાઓ, દિવસ એનો એ હોય, સ્થાન એનું એ હોય, અને વ્યક્તિને એ જ સ્થાન ઉપર એ જ સમયે એ જ રીતે દંડ દેવાની પ્રથા ભગવાનની જે છે ને, કહેવાય ને પાય પાયનો હિસાબ લે છે, ભગવાન પૂરેપૂરો હિસાબ લે છે. આ બધી ઘટનાઓ સાંભળ્યા પછી, જાણ્યા પછી, જોયા પછી એટલું જ નક્કી કરવાનું છે આપણાથી. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વારંવાર કહ્યું હતું, પાપ કરવું જ નહીં, પણ મનુષ્ય માત્રનો સ્વભાવ એવો છે, ભૂલ થાય, ભૂલ થાય તેનું બને એટલું જલ્દી પ્રાયશ્ચિત કરી નાખીએ. સંતોને પૂછીને પ્રાયશ્ચિત કરીએ, સંતોને ન પૂછી શકીએ તો ગુરુજી સુધી પૂછીને પ્રાયશ્ચિત કરીએ, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈએ તો ભગવાન ચોક્કસ દયાળુ છે, ગમે તેવા કર્મ હોય એને માફ કરે છે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ વાળા સાથે હે તમારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે. ધર્મ વાળા સાથે હે તમારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે. એમાં વાલો કહે વારે વારે રે, એમાં વાલો કહે વારે વારે રે. તાળી પાડી એમાં વાલો કહે વારે વારે રે, એમાં વાલો કહે વારે વારે રે. ભગવાનના પિતાનું નામ છે ધર્મદેવ. રામનવમીના સમયના આગલા દિવસે અડધી રાત્રે જવનપગી વગેરેને મહારાજ ધર્મની, નિયમની, નીતિમત્તાની, પ્રામાણિકતાની વાતો કરે છે. જાણે કે પિતાની યાદ અપાવતા હોય, અને ભગવાનના પ્રાગટ્ય પહેલાં તો પિતાનું સ્થાન જ હોય ને. આજની કથામાંથી આપણે પણ પ્રતિજ્ઞા કરીએ, મહારાજને પ્રગટાવવા માટે આપણા જીવનને ધર્મનિષ્ઠ બનાવીએ, આપણા જીવનના અમુક નિયમ એવા બનાવીએ કે નિયમમાં ક્યારેય ફેરફાર ન થાય. આખી પૃથ્વીમાં ફેરફાર થાય, બ્રહ્માંડ ફરે, પણ આપણું નિયમ ન ફરે. પૂજ્યપાદ ગુરુદેવની આપણે જીવનની ઘણી બધી કથાઓ સાંભળી છે. કંડારી ગુરુકુલની શરૂઆતમાં કેવી વિપટ પરિસ્થિતિની અંદર ગુરુજી જ્યારે મુંબઈ જાય, મગનલાલ ડ્રેસવાળાએ આખી સંસ્થા બનાવી દેવાની ઓફર કરી, પણ ભગવાન સ્વામિનારાયણનું નામ જો નીકળી જાય તો આખી સંસ્થા હું ન બનાવી શકું,
મગનલાલભાઈ ત્યાં સુધી બોલી ગયા તો ભીખ માંગજો, અને ગુરુજીએ કહ્યું મારા મહારાજને માટે ભીખ માંગવાનું પસંદ કરીશ, ભીખ માંગવાનું પસંદ કરીશ. વિચારો, કોઈ લાલચમાં નહીં. બે જ વસ્તુ ખતરનાક છે, એક લાલચ અને ભય. ભય અને લાલચ થી બચી શકે ને એ જ ધર્મના માર્ગે ચાલી શકે, ધર્મના માર્ગે ચાલી શકે ને એ જ ભગવાન સુધી પહોંચી શકે. આવો ભક્તો, આજે 9:30 સુધીનો સમય થયો છે. આવતીકાલની કથા, ભક્તિ માતાની કથા, શ્રીજી મહારાજ અદ્ભુત વાત કરશે. સાગરના એક એક શબ્દો ધર્મને ભક્તિને પ્રગટાવનારા છે, અને ધર્મ ભક્તિ આવે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. આપણે પણ આ સાગરના શબ્દો સાથે પ્રાગટ્યની કથાનું શ્રવણ કરીશું. એકવાર તાળીઓ સાથે આ કડી ગાન કરી. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ તાળી પાડીને ધર્મનો લાલો રે. ધર્મ વાળા સાથે હે તમારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે. ધર્મ વાળા સાથે હે તમારે રે, ધર્મ વાળા સાથે. તાળી પાડી, અવાજ સંભળાયો. એમ વાલો કહે વારે વારે રે, એમ વાલો કહે વારે વારે રે, એમ વાલો કહે વારે વારે રે, એમ વાલો કહે વારે વારે રે. સ્વામી નારાયણ, 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 બોલો ઘનશ્યામ મહારાજની, બોલો હરિકૃષ્ણ.